તેવા સદા અવિનાશી અવિનાશ વ્યાસને શ્વાસ લીધા હતા એવા ગુજરાતના કોઈ સંગીત રસિયા ના હોય કે જેમને અવિનાશજીના બે પાંચ ગીતો યાદ નહીં હોય તેમણે એકસો નેવું ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું તેઓ ઉત્તમ દર્જાના સંગીતકાર ગીતકાર અને ગાયક પણ હતા શ્રેષ્ઠ ગીત અને સંગીત ગુજરાત રાજ્ય દ્વારા અવિનાશજી અવિનાશ્રી નવાજાયા હતા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા તેમને ગૌરવ પુરસ્કાર અપાયો છે બે હાજર બારમાં અવિનાશ વ્યાસ અ મ્યુઝિકલ જર્ની નામનું એક આલ્બમ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં તેમને સ્મૃતિ વંદના કરાઈ હતી એકવીસમી જુલાઈ ઓગણીસો બાર ના રોજ અવિનાશજી નો આનંદ રાય ઉસ્તાદ અલાઉદ્દીન ખાન પાસેથી સંગીતની તાલીમ લીધી તેમની કારકિર્દી ની શરૂઆત એચએમવી ના યંગ ઇન્ડિયા લેવલ થી ઓગણીસો ચાલીસ માં થઈ હતી અને ત્યારે તેમની પહેલી ગ્રામાફોન રેકોર્ડ બની હતી ફિલ્મ સંગીતકાર રૂપે તેમણે ગુજરાતી ફિલ્મ ઓગણીસસોને માં રજૂ થયેલી મહાસતી અનસુયા શરૂઆત કરી હતી ઓગણીસો ને અડતાલીસમાં આવી ગુણસુંદરી જે તેમની પહેલી હિટ ફિલ્મ બની અને ગુજરાતી ફિલ્મોની સાથે તે ગુણસુંદરી હિન્દીમાં પણ બની હતી અવિનાશ વ્યાસે સંગીતકાર રૂપે કેટલું બધું કામ કર્યું તેનો અંદાજ એ પરથી આવે છે કે તેમણે ગુજરાતી અને હિન્દી મળીને એકસો નેવું ફિલ્મોમાં બારસો થી વધુ સ્વરબદ્ધ ગીતો કર્યા છે ગેર અને ગુજરાતી સુગમ સંગીત ને ગણીએ તો તેમને દસ હજાર થી વધુ ગીતો સર્જન કર્યું છે તમામ નાના મોટા ગાયકોએ તેમના ગીતો ગાયા છે અને તમામ મોટા શાયરો કવિતાઓને તેમના સુર મળ્યા છે ગીતા દત્ત તેમના એટલા માનીતા ગાયિકા હતા કે ગીતાજી એ તેમની બંગાળી ભાષા કરતા પણ વધારે ગીતો ગુજરાતીમાં ગાયા છે અને તેને અવિનાશ વ્યાસનું સંગીત મળ્યું છે અવિનાશજી નું નિધન તેમની છેલ્લી ફિલ્મ ભક્ત ગોરા કુંભાર થયાના વર્ષ બાદ ઓગસ્ટ ચોર્યાસી વર્ષની વય થયું હતું ગુજરાતી સુગમ સંગીતના પર્યાય સમા અવિનાશ વ્યાસના કેટલાક યાદગાર ગીતો આપણને ઘણી તો લાગે કે આ ગીતો ખરેખર અવિનાશજીએ લખ્યા છે કે આ લોકગીત છે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છે અને તે છતાંય હજી સાંભળતા નથીનાશજી તારું કંકુ કર્યું ને સૂરજ ઉ છાનું ને છપનું કઈ થાય નહીં થાય નહીં અચકો મચકો કારેલી

મોહમ્મદ રફી સાહેબ સાહેબને એમણે ગવડાવ્યું હતું ઘણી દહીવાળાની ગઝલ પર કહું છું જવાની ને પાછી વળી જા અમે અમદાવાદી અમે અમદાવાદી આવા તો કેટલાય ગીતો એવા છે જે આપણે ગુજરાતીમાં યાદ કરીએ છીએ અને ખ્યાલ આવે છે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા એ રીતે અવિનાશ વ્યાસ હંમેશા યાદ રહેશે ખબર છે ડોટ કોમ પર હું આપનો મિત્ર નરેશ કાપડિયા અવિનાશ ને આજે વાત કરતો હતો ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં કોઈ બીજા કલાકાર ની વાત લઈને ફરીથી મળીશું ત્યાં સુધી નમસ્કાર અમારી સાથે રહેજો